गुड मॉर्निंग विद्यार्थीओ, जय श्री कृष्ण बच्चाओ, કેમ છો બધા? મજામાં ને? અત્યારે આપણે શેનો લેક્ચર છે? હિન્દીનો. આપણે ગયા લેક્ચરમાં હિન્દીનું રિવિઝન કરેલું હતું, બરાબર ને? શું રિવિઝન કર્યું હતું? છે ને બધાને બુક્સમાં લખેલું, શું રિવિઝન કર્યું હતું? હિન્દીના સ્વર અને વ્યંજન. અને મેં તમને હોમવર્કમાં બે વાર લખીને મૂઢે કરવા કીધેલા હતા. થઈ ગયા છે બધાને? ઓકે, વેરી ગુડ બધાને જ. તો આજે આપણે શું કરશું? આજે પણ આપણે હિન્દીમાં રિવિઝન જ કરશું. તો ચલો બધા નવા પેજે આજની તારીખ લખો. સી ડબલ્યુ 13/7/2021. હવે સ્વર ને વ્યંજન આવડી ગયા, તો હું આજે તમને રિવિઝનમાં શું આપું છું? તો કે આજે આપણે શબ્દ, વાક્ય એ લખવાની પ્રેક્ટિસ કરશું, બરાબર છે? તો ચલો હું બોલું છું ને તમારે લખવાનું છે. પહેલાં તો બધા લખો જાય. પહેલાં આપણે લખશું આડા ઊભા ખાના, બરાબર? આવડશે? તો સૂચના લખો. ચિત્ર પહચાન કર, કોષ્ટક ભરો, છેલ્લે પૂર્ણવિરામ. ઓકે, આમાં હું ચિત્ર નહીં દોરી દઉં, ખાલી લખાવીશ જ. હિન્દીમાં એક લખો. અજગર, અજગર. અને નીચે લખો મગર. હવે અજગરના ચાર ખાના ઊભા દોરવાના છે, એટલે ચાર લીટીમાં ઊભી લાઈન કરવાની. અને મગરના બે, એટલે વચ્ચે એક છે, એટલે એની આજુબાજુમાં એક એક ખાનું કરી દેવાનું છે. જો થઈ ગયું બધાને? ચલો બાજુમાં બીજો નંબર લખો. પહેલા લખો બ સ, નીચે લખો બ ત ખ, એને આડા ઊભા ખાના કરો. બસના બે ખાના બનશે, એટલે ઊભા ત્રણમાં કરી દો. પહેલાં ઊભા ત્રણ ખાના થઈ ગયા, એટલે બસનો એક જ સાઈડમાં બીજું બનાવવાનું રહેશે. બની ગયું? પછી છે ત્રણ નંબર. અહીંયા બનશે ઘર, અને પછી બનશે રથ. તો આડા ખાના બે બનાવો અને ઊભું એક. પહેલાં આપણે ખાના કરીએ છીએ. બાજુમાં છે ચાર નંબર. કમલ, અને પછી છે નળ. તો કમલમાં ત્રણ છે, નળમાં બે, તો એક બે ત્રણ લીટીમાં ઊભા ખાના કરો. અને નળનો એક જ છે, એટલે આગળ એક કરવાનું છે. થઈ ગયો? ચોથું થઈ ગયું. હવે પાંચ નંબર છે. કલમ અને મટર. તો કલમમાં ત્રણ છે, મટરમાં છે, તો કલમ ઊભું લખવાનું છે. તો ઊભા ત્રણ ખાના કરો.
અને મટરના આડા ત્રણ એટલે એક તો છે એટલે પછી બે બનાવવાના, બરાબર. ત્યાર પછી બાજુમાં છે છ નંબર, એમાં લખો જગ અને ગરદન. તો જગ, જગ એટલે બે ખાના ઊભા, અને એના આડા ખાના ચાર કરવાના છે ગરદનના, બરાબર. તો એક ખાનું અંદર આવી ગયું એટલે ત્યાર પછીના બીજા ત્રણ ખાના કરવાના, એક બે અને ત્રણ. તો આ પેજ આપણે કયું કર્યું, હિન્દીની સ્વામાંથી પેજ નંબર 10. એના જે આડા ઊભા કોષ્ટક છે એ તમારે આજે રિવિઝનમાં છે એટલે આમાં હું અત્યારે જવાબ લખાવીશ નહીં, અને આની PDFય નહીં મોકલું, કારણ કે આ આપણે ઓલરેડી કેમાં કરેલું છે, તો કે હિન્દીની સ્વામાં તમે ઓલરેડી પૂરેલું જ છે, બરાબર. જાતે લખવાનું છે અને જાતે ચેક કરવાનું છે. જે દિવસે અહીંયા આવશો ત્યારે હું આ બુક્સ તમારી મંગાવીશ અને ચેક કરીશ, એટલે બધાએ જાતે જ લખવાનું છે. અને ચેક કેમ કરવાનું, તો સ્વા પોથી લેવાની, તમારી પાસે આપણી હિન્દીની સ્વા છે ને, એ સ્વાને ખોલવાની, એમાં ચેક કરવાનું કે અજગરનું છે તો આમાં મેં આ ખાનામાં આવી રીતે લખ્યું છે, આમાં આડું લખ્યું છે, આમાં ઊભું લખ્યું છે, તે સાચું છે ને, એવી રીતે. ઓકે, કરશો ને બધા જાતે, તો જ આના ક્વેશ્ચન લખાવું આગળ. તો ચલો, પહેલું ખાનું છે ને અજગરનું, એમાં જે આ વચ્ચે ભેગું થાય છે ને ત્યાં ગ લખી દો, ત્યાર પછી જે બીજું ખાનું છે એમાં પહેલા ખાનામાં બ લખી નાખો, ત્રીજું ખાનું છે એમાં જ્યાં મિક્સ થાય છે ત્યાં ર લખો. જો કદાચ તમારે લખવાનું રહી જાય ને તો પણ તમારે હિન્દીની સ્વા લેવાની, એમાંથી જોઈને તમારે સવાલ લખી લેવાના. ખ્યાલ આવી ગયો છે ને કયું લખવાનું છે એટલા માટે. હવે આમાં જ્યાં ભેગા થાય છે ત્યાં છેલ્લા ખાનામાં લખો લ. આમાં જે પાંચ નંબરનું છે એમાં જ્યાં મિક્સ થાય છે આડા ઊભા, એમાં છેલ્લે લખો મ. અને છેલ્લું છે એમાંય તે છેલ્લામાં લખો ગ. આ તમારે શું કરવાનું છે, રિવિઝનમાં લખવાનું છે. શું લખવાનું છે, રિવિઝનમાં. હવે ઈ જ પેજ ઉપર ઉપર શું હતું, ચિત્ર દેખો ને વર્ણન વર્ણકા ઉપયોગ કરકે શબ્દ બનાવો, એવું હતું. આમાં શું હતું, ચિત્ર જોઈને શબ્દ બનાવો. તો હું ચિત્રની જગ્યાએ તમને અત્યારે ગુજરાતી નામ લખાવું છું, એના તમારે આ શું નામ લખવાના છે, હિન્દી નામ જાતે લખવાના છે, ચેક પણ જાતે કરવાનું. હું PDF આપવાની નથી, કારણ કે આ શું છે, રિવિઝન. તો ચલો નીચે સૂચના લખો, હિન્દી શબ્દ બનાવો. આ થઈ જાય એટલે આપણે નીચે નવી સૂચના છે, શું છે, હિન્દીના શબ્દ બનાવો. તો હવે આપણે હિન્દીના શબ્દ લખવાના છે. પહેલું લખો અહીંયા ઘર, બીજું બાજુમાં લખો રથ, તીન નંબર હળ, ચાર નંબર બસ, પાંચ નંબર કરવત, છ નંબર મગર, સાત નંબર વડનું વૃક્ષ અથવા વડનું ઝાડ. વડના ઝાડને શું કહેવાય, બરગદ. શું કહેવાય, બરગદ.
આઠ નંબર કળશ. તા ઘર છે તેનું હિન્દી શું બને? ઘર. બરાબર, આવી રીતે બધાના તમારે લખવાના છે. જો આમાં આડા ઊભામાં હું પહેલું તમને કરાવું છું, પહેલું શું છે? અજગર છે, તો ગ આવી ગયો આ બંનેનો વચ્ચેનો, તો શું લખશું અહીંયા? અ જ ગ ર. ગ આવી ગયો તો મ ગ ર. ઓકે, આ મેં ક્લાસ વર્કમાં તમને ક્વેશ્ચન લખાવ્યા, આજ તમારું શું છે? હોમવર્કમાં તમારે આન્સર લખવાના છે અને પછી જાતે ચેક પણ કરવાના છે. ઓકે, બાય, સી યુ નેક્સ્ટ લેક્ચરમાં મળશું. જય શ્રી કૃષ્ણ.